16 सितंबर 2008 दिव्या भास्कर एनालिसिस। 50 वर्ष पहला रिलीज तहेली फिल्म 2001 अ स्पेस ओडिसी। तेना डायरेक्टर नु नाम हतु स्टेनली क्यूब्रिक। तेना प्रोड्यूसर अने महान विज्ञान लेखक नु नाम हतु आर्थर सी क्लार्क। अने आ फिल्म 1968 मा रिलीज थई हती। आ फिल्मना चार भाग हता। तेनो पहलो भागनु नाम हतु द डॉन ऑफ मैन। अमेरिकानी टेस्ला कार अने बीजी जर्मनीनी इलेक्ट्रा कार वच्चे कारनी स्पीडने रिलेटेड जंग चाली रही छे। तो टेस्ला अमेरिकानी छे ने इलेक्ट्रा जर्मनीनी छे। टेस्ला 3 अत्यारे हाल चाली रही छे अने तेनी झड़प मनाय छे 3.5 सेकेंड में 97 किलोमीटर पर अवर। जयरे इलेक्ट्रा नो दावो छे के 2.5 सेकेंड में 100 किलोमीटर पर अवरनू डिस्टन्स कवर करे छे। टेस्लानु नाम निकोला टेस्ला के जे सर्बियन इन्वेस्टर अने एंजीनियर हता तेमनी परथी पड़ायु छे। रॉबर्ट पाम ने 1990 मां पहली हाइब्रिड कारनी डिजाइन माटे एवॉर्ड मळ्यो हतो। टेस्ला 75 मिनिट चार्जिंग અને 510 કિલોમીટરની એવરેજ આપે છે। મતલબ કે આ ટેસ્લા ગાડી જે છે એ 75 મિનિટનું ચાર્જિંગ રિક્વાયર્ડ કરે છે અને તેની એવરેજ છે 510 કિલોમીટર। પોતાના પૂર્વ પીએમ શેરિંગ તોબગે પોતાની પત્ની તાસી દોમાને ખભે ઉચકીને લઈ જઈ રહ્યા છે। કાદવ કિચ્ચાવાળી આ જગ્યા છે અને આ ફોટો હાલમાં વાયરલ થયેલો છે। પેસિફિક મહાસાગરમાં સૌથી ઊંડાઈમાં માછલીની નવી પ્રજાતિ મળી। અટકામાં સ્નેફિલ્સ, મતલબ એ પ્રજાતિ કોની હતી? સ્નેફિલ્સ, સ્નેલ ફિશની। અને આ પ્રજાતિ 7.5 કિલોમીટરની ઊંડાઈએ મરેલી છે। તેની લંબાઈ, મતલબ કે માછલીની લંબાઈ 20 થી 25 સેન્ટીમીટર લાંબી છે અને હાલ દુનિયામાં 300 સ્નેલ ફિશની પ્રજાતિ મળી આવે છે। અમેરિકાની નાસા રવિવારે ક્લાઉડ એન્ડ લેન્ડ એલિવેશન સેટેલાઇટ 2, મતલબ કે આઈસેટ 2ને ડેલ્ટા 2 રોકેટથી લોન્ચ કરી શકે છે। તેનો હેતુ 500 કિલોમીટરની ઊંચાઈથી ધરતીના બરફના પડ, ગ્લેશિયર અને દરિયાઈ બરફ પીગળવાનું કારણ શોધવાનું છે। આ પ્રોજેક્ટ હેઠળ 7000 કરોડનો ખર્ચ છે। આઈસેટ 1 2003માં તેનું પ્રક્ષેપણ કરાયું હતું અને તેણે 2009 સુધી ડેટા પૂરા પાડ્યા હતા। પૃથ્વી પર જામેલા તથા બર્ફીલા ક્ષેત્રો, મતલબ કે હિમમંડળ, જેને અંગ્રેજીમાં કહેવાય ક્રાસોસ્ફિયર, તેને રિલેટેડ આ અભ્યાસ કરશે અને આ સેટેલાઇટનું વજન છે 1514 કિલોગ્રામ, મતલબ કે 1514 કિલોગ્રામ। 16 સપ્ટેમ્બરના દિવસે ઓઝોન દિવસ મનાવાય છે। જર્મનીના ઓટો દિગ્ગજ BMWએ સેલ્ફ ડ્રાઇવિંગ બાઇક લોન્ચ કરી। ઉમાશંકર જોશી, કે જે 1911 થી 1988નો સમય, અને કુવેમ્પ વે પુરપ્પા, કે જેમનો સમય 1904 થી 1994નો છે, તેમને 1967માં ત્રીજો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરાયો હતો ગુજરાતી અને કન્નડમાં। બેંગ્લોરમાં કુવેમ્પ ભાષા ભારતી પ્રધાકીકરણના નામે સંસ્થા છે અને કુવેમ્પુના 5 વ્યાખ્યાનનું ગુજરાતીમાં અનુવાદ થયું હતું, જેને નામ અપાયું હતું બહુભાષી ભારતીને એકતાની આરતી। કુવેમ્પુની કૃતિ છે રામાયણ દર્શન અને કુવેમ્પુનું નાટક છે શુદ્ર તપસ્વી। તેમની પ્રખ્યાત પંક્તિઓમાં મનાય છે તમારા હૃદયનો સૂરજ ઋષિ છે, તમે પોતે જ મનુ છો, નથી સ્વર્ગ જતું, નથી નરક આવતું। હવે ચર્ચિલ વિશેની થોડી માહિતી। તો તેમણે ઇતિહાસમાં 42 ગ્રંથ લખ્યા છે, 62 વર્ષ તેમણે પાર્લામેન્ટમાં વિતાવ્યા અને મારી પાસે આપવા જેવું કંઈ નથી સિવાય લોહી, શ્રમ, આંસુ અને પસીનો, આ વાક્ય તેમણે વિશ્વયુદ્ધ વખતે ઉચ્ચાર્યું હતું।
મોન્ટ્રિયલ પ્રોટોકોલનું ફૂલ ફોર્મ છે ધ મોન્ટ્રિયલ પ્રોટોકોલ ઓન ધી સબસ્ટન્સ ધેટ ડુપ્લિકેટ ધી ઓઝોન લેયર. તો રિયલ ભલે એને મોન્ટ્રિયલ પ્રોટોકોલ કહે છે પણ તેનું રિયલ નામ આ છે. 16 સપ્ટેમ્બર 1987માં કરાર થયા હતા અને 1994માં યુએન દ્વારા ઓઝોન ડે મનાવવાનું શરૂ થયું હતું. વર્ષ 2018ની થીમ હતી કીપ કૂલ એન્ડ કેરી ઓન મોન્ટ્રિયલ પ્રોટોકોલ. તો આ હતું 16 સપ્ટેમ્બરનું દિવ્ય ભાસ્કર એનાલિસિસ.